દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે નવા નિમણૂક પામેલા ટીડીઓનો સત્કાર સમારંભ અને બદલી થઈ વિદાય થતા ટીડીઓનું સન્માનિત કરી તેમનો વિદાય સમારંભ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દેગમ તાલુકા પંચાયત હોલ ખાતે નવા નિમણૂક પામેલા તાલુકા વિકાસ અધિકારી કુમારી રૂબીસિંગ રાજપૂત, અગાઉ તેઓ બાયડ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવી તેમની બદલી દેગામ તાલુકા પંચાયત ટીડીઓ તરીકે થતા આજે તેમને ફુલહાર અને સાલુડાડી તાલુકાના સરપંચોએ અને તલાટીઓએ સન્માન કર્યું હતું અને છેલ્લા 5 માસથી દેગામ તાલુકા પંચાયતમાં પ્રશંસનીય કામગીરી કરતા તાલુકા વિકાસ અધિકારી કે ચૌધરીની બદલી ઈડર ખાતે થતાં તેમને તાલુકાના સરપંચો તલાટીઓએ ફુલહાર પહેરાવી અને સન્માનિત કરી તેમનું ખૂબ જ હૃદયની ભાવનાથી તેમની વિદાયની પર્વમાં ભારે દુઃખ વ્યક્ત થવા પામ્યું હતું. આમ આ પ્રસંગને અનુરૂપ દેગામના સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણા બંને તાલુકા વિકાસ અધિકારીઓને સન્માનિત કરવા માટે હાજર રહેવા પામ્યા હતા અને આ બંનેને ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું. આમ આજના આ કાર્યક્રમમાં દેગામ તાલુકાના સરપંચોના પ્રમુખ એવા સુહાગભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચન આપીને વિદાયની વસમી વીરાની ધારદાર રજૂઆત કરી હતી અને આ પ્રસંગોપાત દેહગામ તાલુકાના સરપંચો, તલાટીઓ અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને છેલ્લા 5 માસથી દેહગામ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી કે ચૌધરીની કામગીરી સૌએ સરાહના કરી હતી અને તેમની કાર્યશૈલીના વખાણ કરવામાં આવ્યા હતા. આમ આજે દેહગામ તાલુકા પંચાયત હોલ ખાતે તલાટીઓ અને સરપંચોને બેસવાની પણ જગ્યા ન હતી તેટલી ખીચોખીચ માનવ મેદની ઉમટી પડી હતી. આજે દેગામ તાલુકા પંચાયત હોલ ખાતે વિદાય થઈ રહેલા તાલુકા વિકાસ અધિકારીની વિદાય આપવા માટે મોટી સંખ્યામાં તાલુકાના સરપંચો ઉમટી પડ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZS TV, દેગામ. સમયમાં કામગીરી જે કંઈ કરી હોય એના કારણે લોકોનો તમામ કર્મચારીગણ, સરપંચશ્રીએ મારા વિદાય પ્રસંગે આટલો ઉત્સાહ બતાવ્યો એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. શું નામ સાહેબ? કિરીટ કે ચૌધરી. અત્યારે દેગામ હતો, હવે પછી ઈડર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવવાનો છું.